કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ગણપતિ ઉત્સવ અને તાજી આ બે મહત્વના પ્રસંગ છે. આગામી 12 તારીખે ગણપતિ વિસર્જન છે, આનંદ ચૌદસના દિવસે. સંતોની દેખરેખ હેઠળ અને તમામ સામાજિક અગ્રણીઓ, હિન્દુ અગ્રણીઓની હાજરીવાળી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે ઉત્સવ આયોજન માટે આચારસંહિતા નક્કી કરી છે એ તમામ ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને એનું તમામ આયોજકોએ ઉત્સાહથી અને સ્વયંભૂ પાલન કરવાનું રહે છે. બીજું, સેન્ટ્રલ ગ્રીન ટ્રિબ્યુનલના પર્યાવરણને અનુલક્ષીને કેટલાક આદેશો છે, જેમ કે પીઓપીની ગણપતિ મૂર્તિ કે કોઈ પણ મૂર્તિ ન બનાવવી, ન ઉપયોગમાં લેવી અને એને નદી ના પ્રવાહમાં એનું વિસર્જન ન કરવું, તો આનું તો એકદમ કડકાઈથી અમલ કરવાનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સૌએ જે પ્રયત્નપૂર્વક ગણપતિ આયોજન સમિતિના સહકારથી અને આપ સૌ આયોજકોના સહકારથી જે રીતે પર્યાવરણના નિયમોનું પાલન કર્યું છે એ સરાહનીય છે અને ઉત્તરોત્તર એમાં ક્રાંતિકારી પગલાં લેવાની દિશામાં આપણે આગળ વધવાનું છે. 10મી તારીખે તાજિયાનું પણ વિસર્જન છે. તાજિયા વિસર્જનના રૂટ ઉપર કેટલાક ગણપતિ આવે છે, કેટલાક તાજિયા અને ગણપતિ પણ નજીક નજીકમાં છે, તો આપણે સુરતમાં જે રીતે હિન્દુ અને મુસ્લિમ એકબીજાના સહકારથી, ભાઈચારાથી જીવીએ છીએ એ જ કોમી એકતાનું ઉત્તમ પ્રતીક છે. તો અત્યાર સુધી આપણે જે રીતે કોમી એકતા દાખવતા આવ્યા છીએ એ જ રીતે પરસ્પર ઉદારતાની ભાવના સાથે, પરસ્પર ધર્મોની ધાર્મિક માન્યતાના આદર સાથે આ વર્ષે પણ આપણે ઉત્સવની ઉજવણી કરશું. 5 ફૂટથી ઉપરની જે મૂર્તિઓ છે તે ફરજિયાત ભીમપોર, ડુમસ અને હજીરા વિસર્જન માટે લઈ જવાની છે અને બાકી જે 21 તળાવો કર્યા છે અને રિજન વાઇઝ જે મૂર્તિનું વિસર્જન કરવાનું છે. ગયા વર્ષે ખૂબ સુંદર રીતે આ કામ થયું હતું, તો આ વર્ષે દરેકને પરમિટમાં જે પ્રમાણે રૂટ આપ્યો હોય એ જગ્યાએ જ વિસર્જનમાં જવાનું છે. સ્થાનિક પોલીસ સ્ટેશનથી ગણપતિ સમિતિ દ્વારા અને જે કાંઈ આપને વાસ્તવિક હુકમ કરવામાં આવે એનું અનુસરણ કરવાનું છે. આ ગણપતિ મહોત્સવ દરમિયાન આપણે અંકલેશ્વર અને કેટલીક જગ્યાએ દુર્ઘટનાઓ બની છે, તો આપણે ઉત્સવના આવેશમાં એવી હરકતો નહીં કરીએ કે જેના કારણે આપણી મૂળભૂત જે સલામતી છે જોખમાય. વીજળીના તાર અને વિસર્જન કરતી વખતે જલરાશિ એ બંને બાબતે ખૂબ તકેદારી લેવાની છે. બીજા ધાર્મિક સ્થળો આવે ત્યારે પણ, નમાઝના સમયે પણ જે સંયમ દાખવવાનો છે, સંયમ પરંપરાગત રીતે આપણે દાખવતા આવ્યા છીએ એનું વધુ સારી રીતે આપણે પાલન કરવાનું છે. છેલ્લા કેટલાક ગણપતિ ઉત્સવમાં જોવામાં આવ્યું છે કે કેટલાક જે હિત ધરાવનાર તત્વો છે, દાખલા તરીકે મોટી મૂર્તિ બનાવી અને એમાંથી રૂપિયા કમાઈ લેવાની વૃત્તિ ધરાવતા મૂર્તિકારો છે, એ પોતાના વ્યાપારી હિત માટે થઈ અને જે આયોજકો છે એને કંઈક અંશે ઉશ્કેરવાની પણ પ્રયાસો કરતા હોય છે. આ વર્ષે એકાદ એવો બનાવ મૈદરપુરામાં બન્યો છે અને સૌથી શરમજનક ઘટના જે બની છે અને જેને પૂરા રાજ્યમાં જેના કારણે સુરતના ગણપતિ ઉત્સવની જે ઉપર શંકાનું વાતાવરણ ઊભું કર્યું છે કે ધાર્મિકતાનું જેના અંદર તત્વ નથી, માથે દારૂની બોટલો લઈને નાચ્યા છે, એ તમામને ગુનામાં એરેસ્ટ કર્યા છે. પણ આ પ્રકારના બનાવ જ્યારે બનતા હોય છે ત્યારે સમગ્ર શહેરની અને ગણપતિ ઉત્સવની અને ગણપતિ ઉત્સવની જે ધાર્મિક ભાવનાઓની એની એક ગરિમા જળવાતી ન હોય એવી બાબત છે. તો ગણપતિ વિસર્જન વખતે પણ અમુક
તોફાની તત્વો આ પ્રકારની કોઈ શરારત ન કરે એની ખાસ તકેદારી લેવા માટે વિનંતી છે. આ વખતે આપણે મોબાઈલ એપ્લિકેશનથી ગણપતિની મૂવમેન્ટ પણ મોનિટર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. દરેક પોલીસ સ્ટેશન પોતાના વિસ્તારના ગણપતિના લોકેશન જાણી શકશે. એ જ રીતે આ વખતે આપણે નેમ રાખી છે કે દરેક ગણપતિ દીઠ, દરેક તાજિયા દીઠ 5-5 પોલીસ ફ્રેન્ડ નવા પસંદ કરવા. તો એ પ્રક્રિયામાં પણ આપ સૌ ઉત્સાહથી ભાગ લ્યો અને યોગ્ય વ્યક્તિ ના નામ આપ ફ્રેન્ડ ઓફ પોલીસ તરીકે સૂચિત કરો એવી પણ આપને વિનંતી છે. મને વિશ્વાસ છે કે આપણે ખૂબ સારી રીતે અને ખૂબ સમયસર જે વિસર્જનની પ્રક્રિયા છે સંપન્ન કરીશું. પોલીસ દરેક ગણપતિ ઉપર બંદોબસ્તમાં આવશે, એની સાથે પણ આપણે સંકલન કરી લેવા અને પૂરતો પરિચય મેળવી લેવા માટે વિનંતી છે. જાહેર સલામતીને સ્પર્શતી બાબતે પોલીસના વાસ્તવિક હુકમનું તત્કાલ અમલ કરવાની વૃત્તિ કેળવીએ એ પણ ખૂબ જરૂરી છે.